नमस्कार विद्यार्थी मित्रों, श्री सुवासिनी विद्या मंदिर बोटाद धोरण 8 पाठ नंबर 18 सामाजिक न्याय अने सामाजिक विसंगतता, जेनी अंदर आपणा आ पाठनो अभ्यास अगाउना लेक्चरनी अंदर पण कर्यो हतो, जेनी अंदर सामाजिक असमानता अने सामाजिक न्यायना प्रयासोनो अभ्यास कर्यो हतो के सामाजिक असमानता कोने कहेवाय, तो के व्यक्तिने जे मळता अधिकारो अने तकोना संदर्भे समान न होय तेवी स्थितिने सामाजिक असमानता कहेवाय छे, जेनी अंदर आपणे शिक्षण, रोजगारी, आवक, लिंग, जाति आवी बधी बाबतोमां आपणने सामाजिक असमानता जोवा मळती होय छे। त्यार पछी आपणे अगाउना जोईए तो स्त्री अने पुरुषने तेना समान कामना आधारे जे चूकवामां आवतो पगार हतो तेमां पण भेदभाव राखवामां आवतो हतो। त्यार पछी दीकरा दीकरीओना उछेर अने दीकरा अने दीकरीओने आपवामां आवता शिक्षणमां पण भेदभाव राखवामां आवतो हतो। त्यार पछी सामाजिक असमानतानी चार बाबतो के शिक्षणना अभावने लीधे व्यक्तिने जे लाभो मळवा जोईए તે લાભો તેને મળી શકતા નથી। ત્યાર પછી કાયદાની જાણકારી ન હોવાને કારણે પણ સામાજિક અસમાનતા ઊભી થાય છે। ત્યાર પછી ત્રીજી આવે કે અમુક વર્ગ કે જાતિના લોકોને સમાજના વિકાસની અંદર નીચો જોવા મળે છે, કુરિવાજને કારણે પણ વર્ગ નીચો જોવા મળે છે। ત્યાર પછી અમુક એવી રૂઢ માન્યતાઓ હોય, અમુક એવા રિવાજો હોય કે જેના દ્વારા કદાચ વ્યક્તિનામાં પરિવર્તન આવતું હોય, એને સ્વીકારવું હોય પરિવર્તન, તો પણ એ સ્વીકારી શકતો નથી, જેના લીધેથી સમાજનો વિકાસ અવરોધાય છે। ત્યાર પછીનો ટોપિક હતો સામાજિક ન્યાયના પ્રયાસો કે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિઓ, વિચરતી જાતિઓ, સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગો તથા અલ્પસંખ્યક સમુદાયોના રક્ષણ, કલ્યાણ અને વિકાસ માટે આપણા ભારતના બંધારણની અંદર જોગવાઈઓ કરવામાં આવેલી છે, જેની અંદર પણ આપણે ચાર બાબતો વિશે અભ્યાસ કર્યો હતો કે સામાજિક ન્યાય સંબંધી નાગરિકોને સમાન રીતે સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય મળવો જોઈએ। ત્યાર પછી દરેક વ્યક્તિને સમાન તક અને સમાન દરજ્જો પ્રાપ્ત થાય તેનો ઉલ્લેખ બંધારણની અંદર કરવામાં આવેલો છે કે દરેકને સમાન લાભ મળે અને સમાન એક સરખું સન્માન મળે તેવો સમાજની અંદર પ્રયત્ન કરવો જોઈએ। ત્યાર પછી પછાત વર્ગોને બંધારણીય હકો દ્વારા દેશમાં સમાન તક, ન્યાય અને દરજ્જો આપવામાં આવે છે, એટલે કે બંધારણના હકો દ્વારા સમાજની અંદર દરેકને એક સરખો ન્યાય, એક સરખા લાભ અને એક સરખો સન્માન આપવામાં આવેલું છે। ત્યાર પછી આપણે પંચવર્ષીય યોજનાઓનો પણ આના આગળના લેક્ચરની અંદર અભ્યાસ કર્યો હતો કે પહેલી પંચવર્ષીય યોજના 1951થી 1956 સુધીની હતી કે જેની અંદર ખેડૂતોનો વિકાસ કરવો, ઉત્પાદનમાં વધારો કરવો, ઉદ્યોગોનો વધારો કરવો, ઉદ્યોગોનો વધારો થશે તો લોકોને રોજગારી પણ મળશે, બેરોજગારોની સંખ્યા પણ ઘટશે, આવા બધા ઉદ્દેશો પ્રથમ પંચવર્ષીય યોજનાના હતા। 1951થી 1970 સુધીની પંચવર્ષીય યોજનાઓનું આયોજન તૈયાર કરવામાં આવ્યું હતું। ત્યાર પછીનો આપણો નવો ટોપિક શરૂ થાય સામાજિક અસમાનતા અને આર્થિક સ્થિતિ। માનવ સ્વભાવ અનુસાર કોઈને ઊંચું અને કોઈને નીચું સમજવાનો પ્રયત્ન થતો હોય છે। આપણા લોકોનો સ્વભાવ એવો હોય કે અમુક લોકોને આપણે ઊંચા ગણીએ, અમુક લોકોને તો કે આપણી જાત કરતાં તેને નીચા ગણતા હોય, આવા આપણા મગજની અંદર એવા વિચારો પણ આવતા હોય છે। એ સ્થિતિ ધીમે ધીમે દૃઢ થઈ જાય ત્યારે સમાનતાના ભેદભાવ ઊભો થતો જોવા મળે છે। હવે એ આપણને ખબર
ખબર જ પડી કે આ મારી કરતાં ઉચ્ચ કક્ષાએ છે, આ મારી કરતાં નીચેનો વ્યક્તિ છે. આવું આપણા મનની અંદર બેસી ગયો ત્યાર પછી એના લીધેથી આપણેમાં અને એનામાં આપણે ભેદભાવ રાખીએ છીએ, જેના પરિણામે કોઈ એક વર્ગમાં સામાજિક સમાવિષ્ટ લોકો જ એકબીજાને સહાયભૂત થતા હોય છે. હવે એવું દેઢ થઈ ગયું કે આ મારી સમક્ષ કક્ષાનો છે, આ મારી કરતાં નીચો છે, એટલે આપણી બરાબરીના જે વ્યક્તિ હોય તેને જ આપણે શું આપીએ છીએ, સાથ આપીએ છીએ. આવી સ્થિતિ આપણા સમાજની અંદર આપણે જ ઊભી કરીએ છીએ, તેમજ અન્ય વર્ગ પ્રત્યે અણગમો પણ ધરાવે છે. હવે એક વ્યક્તિને તો કે આપણી બરાબરીનો છે એને આપણે સાથ આપીએ, અને આપણી કરતાં જેને આપણે આપણા વિચારોથી નીચી કક્ષાનો બનાવી દઈએ છીએ તેની પ્રત્યે આપણે સારો એવો ભાવ દર્શાવતા નથી. આવી સ્થિતિ નિર્માણ થાય ત્યારે વર્ગ વિગ્રહ સુધીની સ્થિતિ પણ ઊભી થાય છે. હવે નીચલો વર્ગ અલગ, ઉપલો વર્ગ પણ અલગ, આવી સ્થિતિના કારણે આપણને તેનો અણગમો પસંદ ન થાય ત્યાં સુધી આપણા મનની અંદર એ નીચલા વર્ગનો વ્યક્તિ છે એવું આપણા મનની અંદર બેસી જાય છે, ને એવી સ્થિતિ આપણે ઊભી કરીએ છીએ જેની ગંભીર અસર સમાજ ઉપર થતી હોય છે. હવે આપણે બંને વર્ગ અલગ કરી નાખીએ, ઊંચો વર્ગ અને નીચેનો વર્ગ. હવે આની અસર સમાજમાં રહેતા બીજા લોકો ઉપર પણ થતી હોય છે. સમાજનો કોઈ એકાદ વર્ગ ઘણીવાર આર્થિક અને સામાજિક રીતે અપ્રગત અવસ્થામાં આવી જાય છે, એટલે આવી રીતના ઘણી વખત આવે ઘણા બધા વર્ગોને અલગ કરવામાં આવે છે કે જેના લીધેથી સમાજ પ્રગતિ કરી શકતો નથી. એટલે આપણે કોઈ દિવસ આપણી કરતાં નીચેની વ્યક્તિ કોઈ છે એવું વિચારવું જોઈએ નહીં. દરેકને એક સરખા એક સન્માન દરજ્જે નજરે જોવાનો આપણામાં એવો પ્રયત્ન કરવો જોઈએ. ત્યાર પછી આવા અપ્રગત વર્ગ પાસે વિકાસ માટેની કોઈ સુવિધા હોતી નથી, તેમજ અન્યની સામે અવાજ કરવાની ક્ષમતા પણ લુપ્ત થઈ જાય છે. એટલે આવું કરવાને લીધેથી વિકાસની અંદર કોઈ સુવિધા રહેતી નથી, નીચલા વર્ગનો ગણીને તેને કોઈ પણ પ્રકારના લાભ આપવામાં આવતા નથી, અને કોઈ પણ એની સાથે અન્યાય થતો હોય નીચલા વર્ગના લોકો સાથે તો પણ તેની સામે કોઈ પણ પ્રકારના પગલાં લઈ શકતો નથી. આવો વર્ગ શોષિત અને વંચિત રહે છે, અને મોટા ભાગે વંશ પરંપરાગત ગરીબોનો પણ ભોગ બને છે. એટલે એ ન્યાય મેળવી નથી શકતો, કોઈને કોઈ પણ પ્રકારનું કહી નથી શકતો, જેના લીધેથી તેનો વંશ તેના પુત્રો પણ ધીમે ધીમે ગરીબીમાં જતા જાય છે. ત્યાર પછીનો અભ્યાસ આપણે આના પછીના લેક્ચરની અંદર કરીશું.